આજથી આશરે રોજ સોસાયટીમાં રૈયા આપણે નાનામો સર્કલ પાસે સગા બે ભાઈઓ ફરિયાદી અને આરોપી એમાં આરોપીનું નામ છે જિગ્નેશભાઈ હરીશભાઈ મકવાણા અને ફરિયાદીનું નામ છે ફાલ્ગુનભાઈ હવે ફાલ્ગુનભાઈનો દીકરો અને આરોપીની ઉપર દેણું વધી જતા તેને એવું થયું બધા એના પાસેથી લેણદાર બધા પૈસા માંગતા હતા તો તેને એવું થયું કે જો કુટુંબમાં કોઈનું મોત નીપજે તો લેણદાર પાસેથી સિમ્પથી મળે એના એવા બદ ઇરાદાથી તેને પોતાના જ ભાઈના દીકરાનું રોહનનું મૃત્યુ નિપજાવેલું હવે એની વિગત એવી હતી કે જ્યારે બધાના ફોન આવવા માંડ્યા એટલે એણે એવું થયું કે જો હું આ બધાની સિમ્પથી લઉં અને મારા કુટુંબમાં મરણ થઈ ગયું છે એવું કહું તો મને થોડોક લાંબો સમય મળી જાય એટલે એ એના ભાઈના દીકરા રોહનને અગાસી ઉપર કૂતરાના બિસ્કીટ માટે લઈ ગયા અને ગળા ઉપૂચ્યો દીધો નાક ઉપર હાથ દઈ અને ઢસડી અને પાણીના ટાંકા પાસે સુડાવી દીધો જેથી તેનું મોત નીપજાવાનું નામદાર અદાલતમાં આખી કેસની તપાસ થઈ તપાસ દરમિયાન જે તે સાયદોના નિવેદન લેવાના નિવેદન લીધા બાદ કોર્ટમાં કેસ કમિટ થયો પૂરતો પુરાવો હોય એટલે ચાર્જશીટ થયો અને કોર્ટમાં આવેલો કેસ અને સેશન્સ કોર્ટમાં એકસો ચોપન ઓબ્લિક સત્તરથી કેસ ચાલ્યો આ કેસમાં કુલ ટોટલ ચૌદ સાક્ષી ફરિયાદ પક્ષને સમર્થન આપેલું અને ચાર વિટનેસ છે હોસ્ટેલ થયા રોજ નામદાર કોર્ટ શ્રી પવાર મેડમે અને ચુકાદો આપેલો છે અને આરોપી જિજ્ઞેશભાઈને તક્ષીરવાન ઠરાવેલા છે એટલે છ વર્ષના દીકરાને આજ રોજ ન્યાય મળેલો છે આ કામમાં હું સરકારી વકીલ બિનલબેન રવેશા અને મને હેલ્પફુલ માટે ફરિયાદ પક્ષે રિપનભાઈ ગોકાણી પણ આ કેસમાં મારી સાથે જતા મૂળ ફરિયાદી તરફે ગોકાણી સાહેબ દસ્તાવેજી પુરાવા લિસ્ટ પણ રજૂ થયા છે નામદાર કોર્ટમાં ડોક્ટરની જુબાની પણ લેવામાં આવી છે એમાં કન્ફ્યુઝન એવું હતું કે બે પીએમ હતા પહેલાં અમોતની ફરિયાદ દાખલ થઈ અને એમનું મૃત્યુ થયું એટલે એમને પીએમ દાટી દીધો હતો છ વર્ષનો દીકરો હતો એટલે એમને દફનવિધિ થયેલી હતી અને ત્યારબાદ ખબર પડી કે ભાઈ આ તો મર્ડર છે એટલે એનું રી એને પાછો બહાર કાઢી પોલીસ કમિશનર સાહેબની મંજૂરી લીધી અને બહાર કાઢી અને પાછું રીપીએમ કરેલું છે એટલે આ કેસમાં નવા નવા ઘણા મોડ આવેલા છે અને એમના સગા ફાધર પણ આ કેસમાં એટલે આરોપીના પણ ફાધર થાય અને ફરિયાદીના પણ ફાધર થાય પણ એમને પણ ફરિયાદીને સમર્થન આપેલું અને કેસમાં મહત્ત્વનો ભાગ ભજવો છે એમના ફાધરે આ સમગ્ર મામલો એવો છે કે ફરિયાદી ફાલ્ગુનભાઈ મકવાણાનો મોટો ભાઈ હરીશભાઈ જિજ્ઞેશ હરીશ મકવાણા એ ફાલ્ગુનભાઈ હરીશભાઈ મકવાણાનો પુત્ર રોહનનું પોણા છ વર્ષના છોકરાનું મૃત્યુ નિપજાવાની ફરિયાદ થઈ હતી એ ફરિયાદ થતાં પહેલાં એડીની તપાસ થઈ ત્યારે કોઈ પણ મામલો સામે આવ્યો નહીં અને પ્રથમ પીએમ કરી અને છોકરાની અંતિમવિધિ કરી નાખી અંતિમવિધિ પછી ફરિયાદીને શખ ગયો કે ભાઈ આ એનો છોકરાનું મૃત્યુ છે એ કુદરતી મૃત્યુ નથી અપ્રુદરતી મૃત્યુ છે એ અરસામાં એની ઘરે અંદરો અંદર બેસીને ચર્ચા થઈ ત્યારે આરોપી જીગ્નેશે એના પરિવારના બધા સભ્યોની સમક્ષ એવી કબૂલાત આપી કે મારે આ તારા છોકરાનું કે ભાઈ મારી ઉપર લેણદારો પૈસા માગે છે એ પૈસા મારે મારે સમય જોઈ એટલે આપણા ઘરમાં કોઈ મૃત્યુ નિપજાવો જો કોઈનું મૃત્યુ થઈ જાય તો મને પૈસા દેવામાં સમય મળી રહે એટલે એ બાબતે એને કૂતરા ખવડાવવાના બિસ્કીટ માટે અગાશે લઈ ગયો ને અહીંયા એનું મૃત્યુ નિપજાયું આ સમગ્ર મામલો પોલીસને ખબર પડતા પોલીસે પાછું રીપીએમ કર્યું રીપીએમમાં બીજી ઇન્જરીઓ કે જે કાંઈ છે એ એ મામલો આખે આખો કોર્ટમાં આલો શ્રીમતી પવાર મેડમ કોર્ટમાં ચાલ્યો શ્રીમતી પવાર સાહેબની કોર્ટમાં અને એમાં આજે આરોપીને તકસીરવાન ઠરાવવામાં આવ્યો છે અને હજી સજા અંગે સાંભળવાના બાકી છે આવા માટે અબતકની ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરતા ના ભૂલશો આ જ રીતે જોડાયેલા રહો અબતક સાથે